Kemal says, interrupting. Interrupting means ke vachche bolu. And you can't live without water for a week, can you? And ane. You can't live એટલે કે રહી શકતો નથી વિથાઉટ એટલે કે વગર વોટર એટલે કે પાણી ફોર અ વીક એટલે કે અઠવાડિયા કેન યુ શું કહે છે અને તું એક અઠવાડિયા સુધી પણ પાણી વગર નહીં રહી શકે શું તું રહી શકે લાયન સેઝ નો આઈ કાન્ટ ના હું નહીં રહી શકું આઈ નીડ નીડ એટલે કે જરૂર છે વોટર એટલે કે પાણીની એવરી ડે એટલે કે દરરોજ મારે દરરોજ પાણીની જરૂર છે બટ ડોન્ટ ટેલ મી બટ એટલે કે પરંતુ ડોન્ટ ટેલ મી મને એવું નહીં કહેતો કેન યુ ડૂ વિધાઉટ વોટર કેન યુ ડૂ શું તું વિધાઉટ એટલે કે વગર વોટર એટલે કે પાણી શું તું પાણી વગર રહી શકે કેમલ સેઝ યસ આઈ કેન હા હું રહી શકું દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ દેર આર ત્યાં છે નો રિવર્સ એક પણ નદી કે લેક્સ એટલે કે તળાવ ડેઝર્ટ એટલે કે રણમાં રણમાં એક પણ નદી કે તળાવ નથી બટ પરંતુ તે ડઝન્ટ બોધર મી બોધર એટલે કે હેરાન કરતા મી એટલે કે મને પરંતુ તેનાથી મને કોઈ હેરાન થતું નથી પરેશાન થતું નથી આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ આઈ કેન હું ડ્રિંક એટલે કે પી શકું છું 200 બોટલ્સ 200 બોટલ્સ ઓફ વોટર એટલે કે પાણીની એટ અ ટાઈમ એક જ સમયે એક સાથે હું 200 જેટલી પાણીની બોટલ પી શકું છું લાયન સેઝ રિયલી ખરેખર યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક સ્ટમક મીન્સ કે પેટ બિગ એટલે કે મોટું મસ્ટ એટલે કે હોવું જ જોઈએ તારી પાસે ખૂબ જ મોટું પેટ હશે કેમલ સેડ પ્રાઉડલી ગર્વથી યસ આઈ હેવ અ બિગ સ્ટમક હા મારી પાસે મોટું પેટ છે આઈ કેન સ્ટોર સ્ટોર એટલે કે સંગ્રહ કરવો વોટર એટલે કે પાણીનો ફોર અ વીક એટલે કે એક અઠવાડિયા માટે હું પાણીનો સંગ્રહ એક અઠવાડિયા માટે કરી શકું છું આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન આઈ કેન હું કરી શકું છું સ્ટોર એટલે કે સંગ્રહ ફૂડ એટલે કે ખોરાક ફોર 2 વીક્સ 2 અઠવાડિયા માટે ઇવન એટલે કે પણ હું ખોરાકનો પણ સંગ્રહ 2 અઠવાડિયા માટે કરી શકું છું લાયન સેઝ શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ એટલે કે રસ શોવિંગ એટલે કે બતાવતા અથવા તો ધરાવતા લાયને વધારે રસ બતાવ્યો આ બાબતોમાં ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક ડુ યુ સ્ટોર શું તું સંગ્રહ કરે છે ફૂડ એટલે કે ખોરાક ઇન યોર સ્ટમક એટલે કે તારા પેટમાં શું તું તારા પેટમાં ફૂડનો સંગ્રહ કરે છે કેમલ સેઝ નો આઈ ડોન્ટ કેમલે શું કીધું કે ના હું એવું નથી કરતો આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ હમ્પ એટલે કે ખૂંધ હું તેને મારા ખૂંધમાં સંગ્રહ કરું છું આઈ ઈટ હું ખાઉં છું લોટ ઓફ ફૂડ ઘણું બધું ખાવાનું એટ વન ટાઈમ એક જ સમયે ધેન પછી આઈ ડોન્ટ નીડ મારે જરૂર નથી હોતી ટુ ઈટ એટલે કે ખાવાની ફોર અ ફોર્થ નાઇટ 15 દિવસો સુધી હું એક સાથે બહુ બધું ખાઈ લઉં છું અને પછી મારે 15 દિવસો સુધી ખાવાની જરૂર હોતી નથી લાયન સેઝ ધેટ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઈટ લાયને શું કીધું કે આ તો રસપ્રદ છે બટ પરંતુ વોટ એટલે કે શું ડુ યુ ઈટ એટલે કે તું ખાય છે પરંતુ તું શું ખાય છે કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ હું પાંદડાઓ ખાઉં છું લીફનું બહુવચનનું રૂપ છે લીવ્સ એફને દૂર કરીને ઈએસ લગાડવાથી પાંદડાનું બહુવચનનું રૂપ બને છે લીવ્સ લાયન સેઝ બટ દેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ વોટ ડુ યુ ઈટ ધેર બટ પરંતુ દેર આર નો ટ્રીઝ એક પણ વૃક્ષ નથી ઇન ડેઝર્ટ એટલે કે રણમાં વોટ ડુ યુ ઈટ તું શું ખાય છે ધેર એટલે કે ત્યાં કેમલ સેઝ દેર આર થોર્ની બસીસ ઇન ધ ડેઝર્ટ આઈ ઈટ થોર્ન્સ દેર આર ત્યાં છે થોર્ની બસીસ એટલે કે કાંટાવાળી ઝાડીઓ ઇન ધ ડેઝર્ટ મીન્સ કે રણમાં રણમાં કાંટાવાળી ઝાડીઓ છે આઈ ઈટ થોર્ન્સ થોર્ન્સ એટલે કે કાંટાઓ અને હું કાંટાઓ ખાઉં છું ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ ધ થોર્ન્સ એટલે કે કાંટાઓ ડોન્ટ પ્રિક પ્રિક એટલે કે ખૂંચતા નથી વાગતા નથી માય થીક ટંગ મારી જાડી જીભને કેમલ શું કહે છે કે જે કાંટા છે તે મારી જાડી જીભને વાગતા નથી લાયન સેઝ હાઉ વન્ડરફુલ આ કેટલું અદ્ભુત છે કેમલ સેઝ કિંગ ઓફ ધી ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ કેમલે શું કીધું કિંગ ઓફ ધી ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે કે જંગલ કિંગ એટલે કે રાજા જંગલના રાજા પ્લીઝ કમ આવો વિથ મી એટલે કે મારી સાથે ટુ ધ ડેઝર્ટ એટલે કે રણમાં મારી સાથે રણમાં આવો લાયન સેઝ નો પ્લીઝ ના
I can't walk on burning sand, I can't store food and water, and I can't eat thorns. એને શું કીધું? આઈ કાન્ટ વોક, હું નહીં ચાલી શકું ઓન બર્નિંગ સેન્ડ. બર્નિંગ સેન્ડ મીન્સ કે ધકધકતી રેતી પર. આઈ કાન્ટ સ્ટોર, હું સંગ્રહ નહીં કરી શકું ફૂડ એટલે કે ખોરાકનો, એન્ડ વોટર એટલે કે પાણીનો. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, અને હું કાંટાઓ પણ નહીં ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક, ગુડ બાય એન્ડ ગુડ લક. આવજો ઓ શીપ ઓફ ધી ડેઝર્ટ, અરે રણના જહાજ.